ખીરસરા વિંઝાણ ગામનો એકમાત્ર તળાવ છે તે પણ વર્ષોથી વધામણા માટે તરસી રહ્યો છે। અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ ગામનો એકમાત્ર તળાવ છે જેનું નામ સામીઆરા તળાવ છે। જે તળાવ રાજાશાહી વખતનું છે। આ તળાવ બન્યો છે ત્યારથી કરીને આજ દિવસ સુધી ક્યારે વધાવવામાં નથી આવ્યો। કારણ કે ત્યાંની માટી એટલી હદે ચીકણી છે કે માણસ ચપ્પલ વગર જાય તેમાં પગમાં બે બે કિલોના લેપા ચીપકી જાય। હકીકતમાં તંત્ર સમક્ષ વારે ઘડીએ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। આ તળાવનો એક કિનારો બનાવી આપો અને એક ઓગન બનાવી આપો। આ દિવસ સુધી ન તો આ તળાવનું ઓગન બન્યો કે ન તો કિનારો બન્યો। આ માત્ર એક જ એવો તળાવ છે જે સમગ્ર વિશ્વમાં કે જેની જ્યાંથી આવક છે ત્યાંથી જ પાછો ઓગનાય છે, મતલબ પાણી રિટર્ન જાય છે। આ એક વિશ્વ રેકોર્ડ છે અને આ તળાવનો પાણીનો ઉપયોગ ચોમાસુ ઋતુ પૂરી થાય પછી જાનવરો માટે ઉપયોગી થાય, માણસોને તો બિલકુલ જ ઉપયોગી ન થાય। કારણ કે કિનારો પણ બનેલું નથી અને જ્યારે અતિશય વધારે વરસાદ થાય ત્યારે સમગ્ર પાણી ગામમાં આવે છે। હવે તંત્રને રજૂઆત કરીને થાકીને હવે લોકશાહીની ત્રીજી આંખ અને ચોથા સ્તંભ મીડિયા સમક્ષ ખીરસરા ગામના સરપંચ રજાક હિંગોરાએ પોતાની વેદના ટેલિફોનિક વાતચીતમાં રજૂ કરી હતી કે આપના માધ્યમથી કદાચ વહીવટી તંત્રની આંખ ખુલે। તેમજ સરપંચે એમ જણાવ્યું હતું કે અમને સરકારના બજેટમાંથી ન આપે તો કંઈ વાંધો નહીં, પણ કમસે કમ મારો ગામ બેન્ટોનાઇટ ખનીજનો હબ છે અને તેના રોયલ્ટી સેસ ડીએમએફના 10% રૂપિયાનો હક અમારા ગામનું છે, જે રૂપિયાનો ઉપયોગ રાજકીય વગ ધરાવતા ગામોમાં અને શહેરોમાં થાય છે જ્યાં ખનીજ નામની કોઈ ઉપજ નથી। અમને આશા છે કે આપના માધ્યમથી અમારી આવાજ જવાબદારો સુધી પહોંચશે અને અમને ન્યાય મળશે, તેમ ખીરસરા વિંઝાણના સરપંચ રજા કિંગોરાએ જણાવ્યું હતું।